भव संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा ॐ सर्वावतारिणे श्रीमदयक्षर ब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीस्वामिनारायणाय नमो नमः। सहजानंद स्वामी महाराज नी जय। बधाज मित्रों ने जय श्री स्वामीनारायण। स्वामीनारायण हरे। तमे भजन सांभळो, भजन पछी एम हाकड़ा पलकारा करवाना आवे, खबर तमने आवड़े, तमने आवड़े ट्राई करजो, आवड़े तो। हे श्री हरि सहजानंद ना कहो चरित्र मुनि कृपाड़। हरे हरे। भावे करी संभड़ावजो जेथी मटे भव जंजाड़। हे सभा जीती स्वामी सहेर मा क्या मड़िया हरि नी पास। जी 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 ते प्रसंग वर्णन करी मुनि कहो जानी निज दास। जय स्वामी नारायण। राम सिंह जी कहे छे भाव करीने चरित्र संभड़ावो जेथी करीने सु मटी जाए, भव जंजाड मटी जाए। जो भव एटले जन्म मरणनी जंजाड छे ने ई जीवने मटी जाए। वडोदरामां मुक्तानंद स्वामी सभा जीत्या पछी महाराज ने क्या मड़िया ए मने कथा संभड़ावो। थोड़ीक मजानी कथा छे अने थोड़ीक गहन कथा छे, समझा के नहीं। 1875 नी साल नी आ बधी कथा चाले छे। आसो महिनानी अमावास्या एटले दिवाळी नी वात छे। जो 1869 काळ हतो, 1970 पछी 70 71 72 73 74 75 नी कथा आवी। त्यारे बन्युं शुं, वडोदरामां मुक्तानंद स्वामी सभा जीत्या अने महाराज ने समाचार गढपुरमां मळ्या। महाराज लीमवृक्ष नीचे सभा भरीने बैठा हता। ए संतो घणा बधा हता। आवा समाचार मळ्या के स्वामीनारायण संप्रदायनो विजय थयेलो छे, ડંકો વાગ્યો છે, શ્રી સ્વામિનારાયણનો વિજય। તેતરામ રાજાએ પોતાના મહેલ ઉપર મોટી ધજા ચડાવી, વિશાળ લાંબી। શ્રી સ્વામિનારાયણનો વિજય તેતરામ, એક તો વડોદરાના શહેરના ગેટ ઉપર ઝંડો ફરકાવ્યો, શ્રી સ્વામિનારાયણનો વિજય તેતરામ, પેલું ત્યાંથી શરૂઆત થઈ। महाराज ने आ समाचार मळ्या के मुक्तानंद स्वामीए अपना संप्रदाय नो विजय मेळव्यो छे। महाराज बहु राजी थया। दादा खाचर ने कीधुं साकर मंगावो। ए कोथरा भरीने साकर मंगावीने खूबे खूबे माणसोने आप्यो, लहेर करावी दीधी।
પણ પ્રોબ્લેમ શું ઊભો થયો? મેન કથા આજની સમજવાની એ છે, એમાં બે સાધુ હતા, ભણેલા બહુ હતા. એમાં મુખ્ય નિર્વિકલ્પાનંદ કરીને એક સાધુ અને બીજો હતો હરિયાનંદ કરીને. આમ તો સ્વામિનારાયણના સાધુ ભણેલા બહુ હતા. એને મનમાં હોંશ હતી કે આપણે વડોદરા જઈને વિજય મેળવીએ તો આપણો જય જયકાર થઈ જાય એમ. મહારાજે મૂક્યા મુક્તાનંદ સ્વામીને, અને મુક્તાનંદ સ્વામીની મહારાજે બહુ પ્રશંસા કરી. એટલે આ સાધુ સભામાં બોલી ગયા કે મુક્તાનંદ સ્વામી વિજય કર્યો એમાં શું મોટી વાત કરી નાખી, ગયો અમને મૂક્યા હતા ને તો જગતમાં ડંકો વગાડ્યો. કે ડંકો કેમ? એટલે એ થોડીક ઈર્ષા, સમજાય કે વિદ્વાન હોય ને એને ઈર્ષા આવે, તો આ સાધુને ઈર્ષા આવી થોડીક, આવું બોલી ગયા. અને એમાં મહારાજ નારાજ થયા. શું કામ? ઈર્ષા, અદેખાય, કામ, ક્રોધ વગેરે અંતર શત્રુઓ દૂર થાય એટલા માટે તો મહારાજ કે રાત દાડો કથા કરીએ છીએ, ગમે ત્યારે રાત્રિ દિવસ પ્રયાસ કરીએ છીએ. અને આવા જો સાધુના પણ અંતરમાં આવા જો દોષ રહી જતા હોય તો મહારાજ કે અમારી મહેનત નિષ્ફળ જાય. કે પછી ભગવાન શ્રીહરિ ઉદાસ થયા છે, એવા ઉદાસ થઈ ગયા રાત્રે સૂવે નહીં, ચોકમાટા માર્યા કરે, સમય ઉપર જમવા ના આવે, કોઈની સાથે બોલે નહીં. અને કે શું અમને રજા દો કે અમારે હવે જંગલમાં ચાલી જવું છે, બસ આ સત્સંગ છોડીને અમારે વનમાં જવું છે, અમને રજા દો કે બસ. રજા કોણ દે ભગવાનને? તમે જાઓ જંગલમાં હાલે જાઓ, એમ કોણ રજા દે? ઘણા દિવસ થઈ ગયા મહારાજનું ઉદાસીપણું મટતું નથી, ન જમે ન સૂવે, મોટો પ્રોબ્લેમ થયો. એક દિવસ જીવુબા મહારાજને કીધું, મહારાજ તમે જો ભગવાન છો કે અને અમારા એકલાના ભગવાન તમે નથી, તમે આખા સત્સંગના ભગવાન છો, તમને વનમાં જવું જ હોય તો પ્રેમથી જાઓ, પણ આખા સત્સંગની રજા લઈને જાઓ, અમારે અમે એકલા રજા ના આપી. કહેવા સત્સંગમાં જેટલા સંતો છે, જેટલા હરિભક્તો છે, બધાને તમે બોલાવો અને બધા પ્રેમથી રજા દેતા હો તો તમે જાઓ, રાજી રહ્યો, બસ અમારી વિનંતી છે. કે મહારાજે વિચાર્યું કે એ વાત સાચી છે. અને પછી ઘણા દિવસથી ઉત્તર ગુજરાતમાં આદરેજ કરીને ગામ છે, કોળી ભક્તો બધા, હો મેં રત્તુખાંટ નહીં મુખ્ય હતા, રાજા હતા એ. ઘણા દિવસથી મહારાજની વિનંતી કરતા હતા, પ્રભુ પધારો પધારો અમારે ત્યાં. તો મહારાજે જાણ્યું સંતો હરિભક્તોને બધાને ત્યાં બોલાવી, ત્યાંથી રજા લઈ અને મારે જંગલમાં હાલવી જવું છે. એટલે મહારાજ ગઢપુરથી કાગળ લખી નાખ્યા કે તમામ સંતો અને હરિભક્તો આદરે જ આવજો, આ વખતનો દિવાળી અને અન્નકૂટનો મહોત્સવ આપણે આદરેજમાં કરવાનો છે, એવા કાગળ લખ્યા. અને પછી શ્રીજી મહારાજ ફરતા ફરતા એ ઘણા બધા ગામડાઓમાં ભક્તજનોને સુખ આપતા આપતા પ્રભુ આદરેજ પધાર્યા છે. રતુખાંટને ખબર હતી કે મહારાજ આવે છે, એ આખા ગામ બારે, રાજાને જ ભાવ હોય તો પ્રજાને તો હોય, આખું ગામ બારે આવીને ઊભેલું હોય એ મહારાજને સામૈયા માટે. એમાં રતુખાંટના બે માં હતા, એક હવનબા અને બીજા સુજાનાબા, ઉંમરવાળા હશે. એ આવીને બહાર મહારાજની વાટ જોઈને બેઠા હતા. મહારાજ પધાર્યા, પહેલાં તો મહારાજ રાજાની મા પાહી ગયા. મહારાજ કે જુઓ સુજાનાબા, સત્સંગી પાકા હો, કે જો અમે તમારા ઘરે આવ્યા, તમારા ગામમાં આવ્યા છીએ, અમને કેટલા દિવસ રાખશો તમે? એ કહે મહારાજ અમારા ઘરમાં ખાવાનું હશે ને એટલા દિવસ રાખશો તમને, કહો અનાજ પાણી હાલશે એટલા દિવસ અમે અમારા ઘરે તમને રાખશું. કે બીજી વાત મહારાજ એ છે, એ અંધારું નકર ના ખાવ. બીજી વાત મહારાજ એ છે કે જ્યાં તમે હો, એ ચાલુ કરીને બત્તી, શું કેમ બત્તી બંધ કરે રહો, લેવા દે એટલી વચમાં માથાકૂટ નહીં કરવાની, તમારે કરી પહેલી કરી લેવાની. કથા ચાલુ થાય એટલે કાંઈ કરવાનું, ભલે ચાલુ પડી બધી કથા ભૂલાવી નાખી. જો આપણી શું હતી કથા,
હવન બાંકે મહારાજ જ્યાં સુધી ખાવાનું હશે ને ત્યાં સુધી અમે તમને અમારા ઘરે રાખશું. અમે એવું સાંભળ્યું હોય છે કે તમે જ્યાં હો ને ત્યાં ખૂટે નહીં કેલો. સમજાય તમને કથા? જ્યાં તમે હો ત્યાં કોઈ દિવસ ખૂટે નહીં. તો મહારાજ કે તમે તો બહુ હોશિયાર કેલો. જ્યાં સુધી ખાવાનું હોય અનાજ પાણી ત્યાં સુધી તમને જવા નહીં દઈએ, અને તમે જ્યાં હો ત્યાં સુધી ખૂટે નહીં. તો એ તો અમારા ઉપર જવાબદારી આવી છે, ખૂટવું ન જોઈએ, એ જવાબદારી તમારી. મારે જો રાજી થયા એની ભાવના જોઈને પછી રતુખાંટને ઘેર આવ્યા. વાજતે ગાજતે આખા ગામમાં ફર્યા, એ સરસ મજાની રસોઈ બની, મહારાજને જમાડ્યા, સંતોને જમાડ્યા. આંબલીનું ઝાડ અમે પેલી વખત ગયા ત્યાં હતું, હવે તો નથી, ઉકી ગયું. ખાટી આંબલીનું ઝાડ તળાવને કિનારે હતું, નાનો એક વંડો છે, હવે ત્યાં પગલા પધરાવ્યા છે. આંબલી સુકાઈ ગઈ છે, હવે થોડુંક હતું થળ એનું. એમાં સરસ મજાનો હિંડોળો બાંધીને ભગવાન શ્રીહરિને ઝૂલાવ્યા છે, અને ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા છે વડોદરાથી સીધા. હો સભા જીતીને આદરેજમાં મહારાજને મળ્યા, અને એ સભા જીત્યા. એ બધી વાત મહારાજને સભામાં કરી, જીત થઈ, મહારાજ બહુ રાજી થયા. મહારાજે વખાણ કર્યા કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતની જીતી જાય એવો દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે હો, એમ મહારાજ પ્રશંસા કરી.